नमस्कार, सांजना 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ રૂમ લાઈવ સાથે હું છું માનસી સોની. મહત્વના સમાચાર ખેડાથી મળી રહ્યા છે, જ્યાં હેવાનિયતનો હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. ખેડાના માતરથી હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો, જ્યાં એક શખ્સે અનેક બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી મળી રહી છે. માતરના વસોમાં એક કરતા વધુ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. પાડોશીએ જ 3-4 બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ અત્યારે લાગી રહ્યો છે. 8-11 વર્ષની 4 બાળકીઓ સાથે હેવાનિયત આચર્યાનો આરોપ એક યુવક ઉપર લાગી રહ્યો છે. નરાધમે બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વિડીયો પણ બનાવ્યો, તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જોકે વસો પોલીસે આરોપીને ઝડપી લીધો છે, મોબાઈલ કબજે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિશન. જી કિશન, શું છે પૂરી વિગતો? જી માનસી, વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના માતર તાલુકા પંથકમાં આવેલા વસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક સગીર વયની 3-4 બાળકીઓને પેખી નાખવી હોય તેવો એક ઘટના બની હતી, જેમાં એક નરાધમ હેવાન પાડોશી દ્વારા 8-11 વર્ષની 4 બાળકીઓ પર દુષ્કર્મ ગુજારવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વિડીયો પણ હેવાને ઉતાર્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી હતી. સમગ્ર ઘટનામાં હાલ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા સહિત LCB, DISP સહિતના અધિકારીઓ દ્વારા વસો પોલીસ મથકે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. જી જી કિશન, આભાર આપનો. સવાલ અનેક ઉઠી રહ્યા છે, કારણ કે 3-4 બાળકીઓ સાથે એક પાડોશીએ જ હેવાનિયત આચરી, જે પાડોશી સાથે રોજના લેવા દેવાના અનેક સંબંધો હોય છે. અમારી સાથે ન્યૂઝરૂમથી અત્યારે ઉમંગ રાવલ જોડાઈ ગયા છે. ઉમંગ, છેલ્લા થોડા સમયથી નવરાત્રી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી ગુજરાતમાં બાળકીઓ સાથે દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવે છે. ચોક્કસથી આમ જોવા જઈએ તો ગામનો પહેલો સગો એટલે પાડોશી કહેવાય. ઘરમાં કંઈ પણ થયું તો પાડોશીને પહેલી ખબર પડે ને પાડોશી છે સૌથી પહેલો આવીને ઉપર. પણ ભગવાન ન કરે કે કોઈને પણ આવો પાડોશી મળે કે ઘરની બાજુમાં દાનવ રહેતો હોય. માનસિક વિકૃતિ ધરાવતું વ્યક્તિત્વ થઈ ગયું છે લોકોનું. 3-4 બાળકીઓ સાથે, 3 બાળકીઓ સાથે દુષ્કર્મ અને એક બાળકી સાથે શારીરિક અડપલા કરવા અને પાછા મોબાઈલમાં એના વિડીયો પણ ઉતારવા, એટલે નરાધમ પાપીને અત્યારે તો જે વસો પોલીસ છે તેને પકડ્યો પણ છે, તેના મોબાઈલની પણ તપાસ કરી રહ્યા છે. સાથે સાથે DYSP અને LCB નો કાફલો પણ ત્યાં વસો પોલીસ સ્ટેશન ગામ પાસે પહોંચ્યો છે. તમામ તપાસો ચાલી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે એમ થાય છે કે આ સંસ્કૃતિ, આપણે આ એક એના બાપ જેટલી ઉંમરનો આ ભાઈ છે કે જેણે આ દાનવ કૃત્ય કર્યું છે, માનસિક વિકૃતિ ધરાવતા વ્યક્તિઓ જે છે એ આ કેમ આ પ્રકારની હરકતો કરી રહ્યા છે? જે દીકરીઓને વ્હાલ કરવાની હોય, જેને પંપોળવાની હોય, પાડોશમાં રહેતી હોય અને એની જ સાથે આ પ્રકારનું જે કૃત્ય છે તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે માણસના વિચારો કઈ દિશામાં જઈ રહ્યા છે. તમામ લોકોએ શીખ લેવાની જરૂર છે કે પોતાની દીકરીને તમે કોના ભરોસે મૂકો છો એના ઉપર આંધળો વિશ્વાસ ક્યારે પણ ન કરશો, કારણ કે આ દાનવ હવે રસ્તે ફરતા થઈ ગયા છે અને ક્યારે પણ છે દીકરીઓ સાથે આ પ્રકારની હરકતો કરે છે. એટલે કોના ઉપર વિશ્વાસ કરવો એ પણ અહીંથી સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનાની અંદર જોઈએ તો એવા ઘણા બધા એવા કિસ્સા હોય છે કે જે ખરેખર હચમચાવી દે છે. ગુજરાતની અંદર જ સુરત હોય, દક્ષિણ ગુજરાતમાં હોય, આ રીતે ખેડા એટલે કે મધ્ય ગુજરાતમાં, બધા ગુજરાતભરમાંથી લગભગ ચારે દિશાઓમાં કોઈ દિશા એવી બાકી નથી રહી કે જ્યાં છેલ્લા એક મહિનાની અંદર બળાત્કાર જેવા કૃત્યોના સમાચાર સામે ન આવતા હોય. એટલે પોલીસ કામ કરી રહી છે, પરંતુ ક્યાંક હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે અને આવા દાનવોને ઓળખી અને તેમના ઉપર વિશ્વાસ મૂકવો એ બંધ કરવાનો રહેશે. માનસી જી, ઉમંગ, બિલકુલ સૌથી મોટો ચિંતાનો વિષય અત્યારે એટલા માટે છે, કારણ કે છેલ્લા થોડા સમયમાં બળાત્કારની ઘટનાઓ સગીરા હોય કે બાળકી અત્યંત વધી રહી છે. કોના ઉપર ભરોસો મૂકવો તે પણ એક સૌથી મોટો સવાલ છે. અને જ્યારે ગુજરાત એ રાજ્ય કે જે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે મહિલાઓ માટે, જ્યારે રાત્રે 2 વાગે પણ મહિલાઓ ઘરની બહાર બેફામ બિંદાસ નીકળી શકતી હોય, ત્યારે જ્યારે ગુજરાતમાંથી આ પ્રકારની ઘટના આવે તો તે ખૂબ શરમજનક અને ચિંતાજનક બાબત કહી શકાય. સવાલ એ ઉઠે કે શું ગુજરાત હવે મહિલાઓ માટે સિક્યોર અને સેફ રહ્યું છે કે કેમ? પોલીસ તેમની કાર્યવાહી કરે છે, પરંતુ માનસિકતા લોકોની કઈ તરફ જઈ રહી છે? અત્યારે જે ખેડામાંથી ઘટના સામે આવી છે તેમાં એક પાડોશીએ દુષ્કર્મ આચર્યું. એ પાડોશી જેની સાથે દિવસમાં 10 વાર મુલાકાત થતી હશે, જેના ભરોસે આપણે ઘરની ચાવી મૂકીને જતા હોઈએ છીએ, અને એ જ પાડોશીએ ઘરની દીકરીને પીખી છે અને એક નહીં અનેક દીકરીઓ પર દુષ્કર્મ આચર્યું છે. અશ્લીલતા એ હદની કે દુષ્કર્મ આચરીને અશ્લીલ વિડીયો પણ બનાવ્યો. શું આ આરોપી આ બાળકીઓને બ્લેકમેલ કરતો હતો કે પછી શું તેનો અન્ય કોઈ ઈરાદો હતો? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે પોલીસે અત્યારે આરોપીને પકડી લીધો છે અને તપાસ હાથ ધરી છે.